હવે આગળ વાત કરીએ તો બોટાદની. બોટાદ જિલ્લાના બરવાડા શહેરમાં ઘનકીનું સામ્રાજ્ય યથાવત. બિલીમોરાના અરજદાર દ્વારા કરવામાં આવેલ અપીલ સંદર્ભે પ્રાદેશિક કચેરી અરજી તથા તારીખ 18/11/2020 રોજ પ્રાદેશિક કમિશનરના હુકમ બહાર પાડવામાં આવ્યો, જેમાં એમને સ્પષ્ટ દર્શાવ્યું છે કે અરજદારની અપીલને મંજૂરી આપી બિલીમોરા નગરપાલિકામાં થયેલ ઠરાવ મોકૂફ રાખી જમીન મહેસૂલ અંગે આકારણી કરી આજ દિન સુધી રકમ જમા કરવા તેમજ ન ભરે તો યોગ્ય પગલાં લેવા જણાવવામાં આવેલ છે. ત્યારબાદ બિલીમોરાના ચીફ ઓફિસર દ્વારા તારીખ 25/11/2020 રોજ હરીશવર્ધને વાણિજ્ય હેતુ માટે કરવામાં આવેલ જમીનના રહેણાંકના હેતુ કરવામાં આવેલ આમ ₹1,71,556 વસૂલ કરાવાશે તેમજ આજ દિન સુધી વાણિજ્ય આકારણી વસૂલ કરવા જણાવ્યું છે, તેમજ નગરપાલિકાને હરીશ ઓઢ તરફથી નુકસાન કરવામાં આવેલ છે, જો આ રકમ ભરવામાં ન આવે તો મહેસૂલની બાકી રકમ તરીકે વસૂલ કરવામાં આવશે તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ નગરપાલિકાએ જણાવ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે નોટિસ પાઠવ્યાને 7 દિવસ થઈ રહ્યા છે, નાપાસ દ્વારા કયા પગલાં લેવામાં આવશે એ જોવાનું રહ્યું. આમ બીજેપી પક્ષના અગ્રણી સમાન હરીશ ઓઢ પર બીજેપી દ્વારા એમનું રાજીનામું લેવું કે એમની નિમણૂક રદ કરવી જોઈએ એવી લોકચર્ચા બિલીમોરાના જોરશોરમાં ચાલી રહી છે. શું બીજેપી આ બાબતે કોઈ પગલાં લેશે એ જોવાનું રહ્યું. અલ્પેશ કશ્યપ, ZSTV, બિલીમોરા. આ ચેમ્બરથી આ ચેમ્બર સુધી લાઈન આપેલી નથી અને વારંવાર નગરપાલિકામાં જાણ કરવા છતાં કોઈ આવતું નથી અને આ બધાએ ચેમ્બર રહ્યા એ બધા ખુલ્લા મૂકેલ છે. આગળના ચેમ્બર ગટર, હા ગટરના ચેમ્બર આવે ને ઢાંકણા આવડા ઉપરના, એ ઓપન જ છે, એમના ઢાંકણા નથી એકની. અને ગંદકી થાય છે, જો આગળ એક ઓવરફ્લો થઈને બહાર નીકળે છે આવડવા દેખાડવા. તમે કેટલી વાર અરજી કરી? મેં 2-3 વખત અરજી કરી છે, કોઈ આવતું નથી અને ત્યાં કોઈ જાવી તો કોઈ હોતું નથી નગરપાલિકામાં. આ કનેક્શન જેને આપેલા છે ઈવડાઈ ભાઈને તમે મળો એવું આપણને કહે છે જ્યારે જઈએ ત્યારે. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3